नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु पटेल कामिनी, सारस्वत इंटरनेशनल एकेडमी तरफथी। आज आप 9 गुजराती मीडियम में सोशल साइंस नो अभ्यास करवाना छे। चैप्टर नंबर 8 भारत नो राष्ट्रीय बंधारण नो घड़तर अने तेना लक्षणों पार्ट 2। आगळना वीडियो में आपणे बंधारणनो अर्थ, महत्व अने बंधारणनी घड़तर प्रक्रिया विषे अभ्यास कर्यो हतो। आजे आपणे बंधारणनो आत्मा एटले के आमुख शुं छे, एनु महत्व शुं छे, एना विषे अभ्यास करवाना छीए। आमुख शुं छे? आमुख, तमने विचार आवे के आमुख शुं छे, तो आमुख ए बंधारणनो सार छे। आपणे जाणीए छीए ने के कोई पण बुक नो आखो सार जाणवो होय तो तेनी प्रस्तावना परथी आखी बुकनो आपणने सार मळी रहे छे। એટલે કે બુકમાં શું શું લખેલું છે, શેના વિશે લખેલું છે, એના વિશે ખ્યાલ આવી જાય છે। એવી જ રીતે અગર જો બંધારણ વિશે આપણે જાણવું હોય તો આમુખ એ આપણી પ્રસ્તાવના છે, એટલે કે આમુખ એ પ્રસ્તાવના રૂપે હોય છે। આમુખ એ શું? બંધારણનું પ્રાથમિક હદરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। કે આમુખ એ એક તો પ્રારંભિક હદરૂપ છે અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે। કે બંધારણમાં એક હૃદયરૂપી સ્થાન ધરાવે છે અને એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે। બંધારણની શરૂઆત આમુખથી થાય છે। બંધારણની શરૂઆત શેનાથી? આમુખથી થાય છે। કે બંધારણમાં શેની શેની ચર્ચા કરવામાં આવી છે, શું ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, તેનું મહત્ત્વ શું છે તે જાણવા માટે આમુખ મહત્ત્વનું છે। કે આમુખમાં આ બધી વિગતો દર્શાવવામાં આવી છે અને તેના આધારે જ બંધારણની રચના થાય છે। આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે। કે બંધારણનો આત્મા એ આમુખ છે, કારણ કે આમુખ ખૂબ જ મહત્ત્વનું છે અને તેને ધ્યાનમાં રાખીને જ બંધારણની રચના થાય છે। તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ કે આમુખ શું છે, એમાં કઈ વિગતો દર્શાવવામાં આવી છે એ આપણે જોઈએ। અહીં આ ચિત્રમાં દેખાય છે ને કે ભારતનું બંધારણ આમુખ, બરાબર, એટલે આ રીતનું આમુખ હોય છે। એમાં શું જણાવવામાં આવ્યું છે તે જોઈએ। અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ। કે આપણા બંધારણમાં આ બધી વિગતોનું ધ્યાન રાખવામાં આવે છે અને આમુખને ધ્યાનમાં રાખીને, એને જ આત્મા રૂપે રાખીને બંધારણનું ઘડતર કરવામાં આવે છે। આગળ જોઈએ
1976 42 બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિન સાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં તમને જણાવવામાં આવ્યું છે કે 1976 42 બંધારણીય સુધારવાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી એક તો સમાજવાદી એટલે શું કે સમાજવાદી સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બંધારણની રચના થવી જોઈએ. બધા જ ધર્મના બધા જ જાતિના લોકોને ધ્યાનમાં રાખીને બંધારણની રચના થવી જોઈએ. બીજો શબ્દ છે બિનસાંપ્રદાયિક. બિનસાંપ્રદાયિક બિનસાંપ્રદાયિક શબ્દ એટલે શું કે એક તો રાજ્યને પોતાનો ધર્મ નથી, કે આપણા પોતાના રાજ્યને કોઈ પણ ધર્મ હોતો નથી. બીજું, રાજ્યનો કોઈ ધર્મને ટેકો નથી, કે રાજ્ય કોઈ પણ ધર્મને ટેકો આપતી નથી. અને ત્રીજું, રાજ્યની કોઈ ધર્મમાં દખલગીરી નથી, કે કોઈ ધર્મમાં રાજ્ય દખલગીરી કરતું નથી. આગળ શબ્દ છે રાષ્ટ્રીય એકતા, કે આપણે બંધારણ એવી રીતે બનાવવું જોઈએ કે જેથી આપણા રાષ્ટ્ર એકજૂટ બનીને કાર્ય કરે, કે રાષ્ટ્રને એક રાખીને ધર્મ જાતિ બધાને સમાન રાખીને એકતા જાળવવાની હોય છે. અને આગળ શબ્દ છે રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ થાય છે. તો અખંડિતતા એટલે શું? અખંડિતતા એટલે સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એટલે અખંડિતતા. એમાં એ કે ભારત સાર્વભૌમ રાજ્ય છે. બીજું કે આંતરિક રીતે સર્વોપરી અને બીજાથી મુક્ત છે. બરાબર, કે રાજ્ય એક તો સાર્વભૌમ રાજ્ય છે અને આંતરિક રીતે સર્વોપરી અને બીજાથી મુક્ત છે, એને કહી શકાય અખંડિતતા. ચાલો મિત્રો આગળ જોઈએ. તમને અહીં એક વિધાન પૂછવામાં આવે છે, જેને ધ્યાનમાં લઈએ કે આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે. તો આ વિધાન સમજાવવું હોય તો તમારે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમુખ એ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે, કે બંધારણના ઘડવૈયાઓએ બંધારણના મહાન આદર્શો, ઉદ્દેશો, મૂળભૂત હેતુઓ અને સિદ્ધાંતો આમુખમાં દર્શાવ્યા છે. તેમણે આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ્ય રજૂ કર્યું છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે, કે તેમણે આમુખ બંધારણના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માંગે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે, કે આથી જ આપણે કહી શકીએ કે આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ગુરુ ચાવી છે, કે આ વિધાન તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આ પરથી કહી શકાય કે આમુખ એ ભારતના બંધારણનો આધાર છે. આમુખ એ ભારતના બંધારણનો સાર છે
અને એના પરથી એ પણ કહી શકાય કે આમુક એ બંધારણની આત્મા છે. ચાલો આગળ જોઈએ. આમુખનું મહત્વ કે બંધારણમાં આમુખનું મહત્વ શું છે. આમુખને બંધારણનો આત્મા કહ્યું છે તે રીતે તેનું મહત્વ સવિશેષ છે કે આપણે આગળ જોયું કે આમુખ શું છે, બંધારણનો આત્મા છે. એટલે કહી શકાય કે એનું મહત્વ બંધારણમાં સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં કે તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે કે કોઈ પણ કાયદો બનાવવો હોય તો તેના ઘડતરમાં આમુક ખૂબ જ ઉપયોગી છે. તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે કે કોઈ પણ રીતે એને સમજવું હોય કે કાયદાને અર્થઘટન કરવું હોય તો તેમાં પણ આમુક ખૂબ જ ઉપયોગી નીવડે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુક મદદરૂપ થાય છે. કે સંસદની નીતિ શું છે, કાયદાનો હેતુ અને તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવા માટે પણ આમુખ ખૂબ જ ઉપયોગી નીવડે છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. કે કોઈ એવી પરિસ્થિતિ આવે કે મુશ્કેલી આવે તો તેના નિવારણ માટે કાયદા ઘડવામાં આવે છે અને તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે કે આમુખ દ્વારા તે મુશ્કેલીમાંથી તેનો કાયદો ઘડી શકાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે એમ કહી શકાય. અહીં તમને વિધાન પૂછવામાં આવે છે કે આમુખ બંધારણનો અર્ક છે, સમજાવો. તો તમારે આમુખની આ વિગતો દર્શાવવાની રહેશે. કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. કે કાયદા ઘડેલો છે અને તેની કલમ બનાવી છે તો તે કાયદા અને કલમમાં કોઈ વિગત એવી હોય કે અસ્પષ્ટ હોય કે વિસંવાદિતા ઊભી થાય તેવી હોય અથવા તો કે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય તો ત્યારે કાયદાની કલમને સમજવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે આમુખ ઉપયોગી બને છે. આમ આમુખ એ બંધારણની જોગવાઈઓને સમાજમાં હોકાયંત્રીની ગરજ સાજે સારે છે. કે આમુખ શું છે, કે કાયદાની કોઈ કલમ કે વિગત અસ્પષ્ટ હોય અથવા તો વિસંવાદિત હોય તો ત્યારે તેને સ્પષ્ટ સમજવા માટે આમુખ ઉપયોગી બને છે. એથી જ એને હોકાયંત્રની ગરજ સારે છે એમ કહી શકાય. એટલે તમને ઘણીવાર વિધાનમાં પૂછવામાં આવે કે હોકા આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, તો તમારે સમજાવવાનું રહેશે કે કોઈ કલમ કે કોઈ કાયદો અસ્પષ્ટ હોય, વિસંવાદિત હોય કે તેનો હેતુ સ્પષ્ટ ન થતો હોય તો તેને સમજવા માટે આમુખ ઉપયોગી બને છે. તેથી તેને હોકાયંત્રની ગરજ સારે છે એમ કહી શકાય. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકોની વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. કે આમુખ એ શું છે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા. અખંડિતતા એટલે આપણે
अर्थ जोयो सार्वभौमत्व अने नागरिकोनी वच्चे बंधुत्व के बधा नागरिको वच्चे समानता जळवाई रहे अने उमदा भावनाओनो अने आदर्शोनो पड़घो पड़े ते माटे आमुक खूब ज उपयोगी छे के आ बधी भावनाओने अने आदर्शोने सारी रीते साचवा माटे आमुख खूब ज उपयोगी छे। आथी आमुखने उच्च आदर्शो अने ध्येयोनुं पीठ बळ छे एम कही शकाय के आमुख ए उच्च आदर्शो तथा ध्येयोनुं पीठ बळ छे। कारण के आ बधी भावनाओ अने आदर्शोने साचवा माटे आमुख खूब ज उपयोगी निवडे छे। कारण के आमुखने ध्यानमां राखीने ज आपणे कायदाओनुं घडतर करता होईए छीए। तो चालो मित्रों, आपणे अहीं आटलो अभ्यास करवाना छीए, आगळ पछी जोईशुं। आजे आपणे ત્રણ વિધાનો સમજ્યા અને એ ત્રણ વિધાનો તમારે તમારી નોટબુકમાં સમજાવવાના છે અને જેની ચર્ચા આપણે વિડીયોમાં કરી જ છે। પહેલું છે આમુખ ભારતીય બંધારણનો અર્ક છે। બીજું છે આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે અને ત્રીજું છે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે। તો તમારે બધાએ આ સવાલો તમારે નોટબુકમાં લખવાનું રહેશે। તો મિત્રો, આજે આપણે આમુખ શું છે, આમુખમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવી છે અને આમુખનું મહત્ત્વ શું છે એ વિશે આજે આપણે અભ્યાસ કર્યો। નેક્સ્ટ વિડીયોમાં આપણે આમુખના આધાર સ્તંભો એટલે કે આમુખને કયા આધાર દ્વારા એનું રચના કરવામાં આવી છે એ આધાર સ્તંભો વિશે આપણે જોવાના છીએ। તો તે જોઈશું।